વાત કરેલી જૂનાગઢની સત્ય ઘટના હો ભાઈ રણભાઈ, જૂનાગઢની સત્ય ઘટના કે બાવલો કઠિયારો અને લાડડી બોન બે ભાઈ અને બેન ગરીબ માણસ છે અને બે ભાઈ બોન એમ કહેવાય ગરીબાઈ આટો લઈ ગઈ છે, બે નાના નાના પોતાના માન બાપ મરી ગયા પણ ભાઈ મરે ભવ હારીએ, જેની બેન મરે દશ જાય, જેના બાળા પણમાં માવતર મરે એને તો સારે દર્શન આવા. લાડડી બોન અને બાવલો કઠિયારો બે ભાઈ બોન નાના નાના છે, માન બાપ મરી ગયા છે, મામા મોહાળ કાકા કુટુંબ કોઈ નથી, પણ બે ભાઈ બોન ગિરનારની જાડી જાડીની માલપા ભવના ટળેટીની માલપાથી લાકડાનો ભારો કાપીને લાવે અને લાકડા વેચી અને એક રૂપિયો કિંમત આવે તો વેચી દે, કારણ કે એક રૂપિયામાં પેટનો ખાડો પુરાઈ જતો હતો ભાઈઓ. એ સમયની વાત, જવરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારામાં આ પ્રસંગ લખેલો છે અને મને ખૂબ ગમે છે અને એમાં લુહારની વાત આવે છે. ઓ આજની તારીખમાં એની યાદીમાં પાવદીન કોલેજ પણ ઊભી છે જૂનાગઢની માલભા, એટલે મારે આ લુહાર પરિવારના આંગણે બેઠો છું. એક નાનો એવો પ્રસંગ છે દસક મિનિટનો, પણ આ પ્રસંગ કેવો ગણ કરે કે જનેતાનું ધાવણ જે ગણ કરે ને એવો આ પ્રસંગ મને તમને ગણ કરશે. ઓ હું ઘણીવાર એટલે કહું સાંભળજો સાંભળજો સાંભળજો, પણ તમે ન સાંભળો તો કાંઈ નહીં, હું પોતે મને સાંભળું છું. ઓ ભાઈ હા મને બહુ ગમે છે અને આ સાચી વાત છે, એ ક્યારે નહીં ગમે. હાવત જેથી ખડ ખાહે ફોનાને કાંટ લાગશે અને ગંગાજળની માલપાથી જેથી દુર્ગંધ આવશે તેથી આ સાચી વાતું માના ધાવણ જેવી છે ને એ સાચી વાતું નહીં ગમે બાપ. પણ આ કોઈ દે થવાનું નથી બાપ, સત્ય સત્ય છે. આ કળયુગમાં આ બહેનું દીકરીઓ એટલા બધા ફેસબુક હોય ઇન્સ્ટામાં હોય આ બધા એટલા બધા વ્યસ્ત રહે છે, પણ સાહેબ યુટ્યુબમાં એવા સારા કાર્યક્રમ આવે છે, એ સારા કાર્યક્રમ ક્યારેક ક્યારેક માણજો તો તમને ખબર પડશે કે આપણે શું સહી. ઓ સાચું જોજો સાચું સાંભળજો. અને એવા એમ કહેવાય બાવલો કઠિયારો લાડડી બોન બે ભાઈ બોન ગરીબ માણસ, માન બાપ મરી ગયા છે, લાકડાનો ભારો કાપીને વેચીને લાવે એટલે બે ભાઈ બોનનો એમ કહેવાય પેટનો ખાડો પુરાય, પણ એમાં એમ કહેવાય બાવલો કઠિયારો આખા જૂનાગઢની માલપા રખડી અને આવીને પોતાની બહેનને એટલું કીધું કે બહેન લાકડાનો ભારો કાપવા નથી જવું. ભાઈ જવું તો છે પણ આ દાંતડું છે ને દાંતડાના કાકર વ્યાઈ ગયા છે, એક આ દાંતડાના કાકર વ્યાઈ ગયા છે. લુહારની કોડે જાને કકરાવીએ બાવલા કઠિયારા ને પોતાની બેન પૂછે છે ભાઈ હું ગઈ હતી પણ બહુ ગડતી હતી, મને ના પાડી એટલે હું પાછી વી આવી, કારણ કે આપણે આગળ રૂપિયો છે નહીં એટલે પાછી વી આવીશું. બાવલે કઠિયારે એટલું કીધું લાય બેન હું જાઉં, હાથમાં દાંતડું લઈ અને લુહારની કોડે આવી અને બધાય માણસો પોતપોતાનું કામ હતું, કોઈ દાંતાળ હારો કરાવવા માટે આવ્યા હતા, કોઈ રાપ કકરાવવા આવ્યા હતા, કોઈ હાંધો કરાવવા માટે આવ્યા હતા, એ બધાયનું કામ કરી અને માણસો વ્યાઈ ગયા અને બાવલા કઠિયારે આપણા લુહારના પગ ઝાલી અને એટલું કીધું કે ભાઈ મારી આગળ એક રૂપિયો નથી તો મને દાંતડું કકરાવી દેહો. આપણા લુહારને કરુણતા આવી હો, કારણ કે કરુણતા છે ને એ અંદરથી આવે છે ભાઈ. હા લાય ભાઈ લાય કકરી દઉં, એ દાંતડું કકરી અને એટલું કીધું કે જ્યારે આગળ રૂપિયા ન હોય ને તો કાંઈ નહીં પણ થાય ત્યારે આપજે, જા દાંતડું કકરાવી જા. એ દાંતડું કકરાવી ધીમે 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 એમ કહેવાય બાવલો કઠિયારો લાડડી બોન બે ભાઈ બોન ઘરમાં એક ટકનું અનાજ નથી, લાકડાનો ભારો કાપવા માટે જૂનાગઢ ભવના ટળેટીની માલિપા આવ્યા હો બાપ. ભવનાથની ટળેટીની માલિપાથી લાકડાનો ભારો કાપી અને બે પાછા વળ્યા ત્યાં તો એમ કહેવાય હાંજ પડી ગઈ છે, હાનના હાથ વાગી ગયા છે અને લાકડાનો ભારો કાપીને વી આવે છે. એમાં ગુણા ગીતાનંદ નામના સ્વામી માર્ગને કાંઠે ભવના ટળેટીમાં બેઠા છે, શિયાળા જેવો સમય છે અને ટાઢ વાય છે સ્વામીને, એટલે બાવલા કઠિયારે એટલું કીધું કે સ્વામીજી ટાઢ વાય છે, હા ટાઢ વાય છે, કે તમને તાપણું કરી દઉં. કરી દે ને ભાઈ. બે ભાઈ બોન જે લાકડા વેચી અને પેટનો ખાડો પૂરવાનો હતો એ લાકડાનું એમ કહેવાય સાધુને તાપણું કરી દીધું. સાધુ થોડી વાર તાપી અને ટાટ ઉડીને અંદરથી ઉદકારો આવ્યો, આહા બાવલા આજથી તારી માથેથી લાકડાનો ભારો ઉતરી જાય, આ આશીર્વાદ છે એ દેવાની વસ્તુ નથી, એ ઓચિંતા નીકળી જાય છે અને એ ખરાબ છે એ કોઈ દેવાની વસ્તુ નથી, એ ઓચિંતા નીકળી જાય છે બાપ. સંતનો આશીર્વાદ મળ્યો એટલે બાવલો અને લાડલી બોન બે દાંત મીડા કાઢવા ગયો. આમ તો જો એક આપણે સાધુને તાપણું કરી દીધું
ત્યાં કહેશે કે તારી માથેથી લાકડાનો ભારો ઉતરી જાહે, તારી માથેથી ગરીબા વહી જાહે, એમ થોડો લાકડાનો ભારો ઉતરે. પણ સાહેબ હાચું પડે હો, અમુક સમય ગયો, પાવલાની બેન લાડલી બોન બહુ રૂપાળા હતા, જુનાગઢ નવાબે જેની હારે લગ્ન કર્યા, બાવલો કઠિયારો મટી અને બાવદીનભાઈ દિવાન બન્યા જુનાગઢ ના. આમ તો જો કેવી ઘટના, બાવદીનભાઈ દિવાન બન્યા, નજીવો ટેક્સ નાખ્યો જુનાગઢ માંથી, કરવેરો નાખ્યો, જુનાગઢ ની પ્રજા હોહવા મળી અને કહેવા મળી ગયા, બાવદીનભાઈ જરૂખે ઉભા છે જુનાગઢ ના, અને કહેવા મળી ગયા કે બાવદીનભાઈ હાથ જોડીને કહી છે કે એટલો બધો ટેક્સ નો ભરી શકવી, એટલો બધો કરવેરો નો ભરી શકવી, કાંઈક તો તમે દયા લાવો. બાવદીનભાઈ દિવાન હતા, મેડીએ ઉભા હતા અને ઉભા ઉભા એટલું કહેતા હતા કે ભાઈ એટલો એક નજીવો ટેક્સ નો ભરીએ કો, જુનાગઢની પ્રજાને કહેતા હતા કે ન ભરાય ભાઈ. પણ સાહેબ વાત કરતા વાર લાગે, એ લોહાર પાછળ ઉભા થાય આગળ આવી અને એટલું કીધું કે બાવદીનભાઈ ન હોય ને થઈ દાંતડા કકરાવાના ન હોય, એક ન હોય થઈ દાંતડા કકરાવાના ન હોય. અને બાવદીનભાઈ ને બીજી કે ઝબુકે મોતી ફરોવી લે તો ફરોવી લે, લાઈટ થઈ ગયો. જુનાગઢ નો નજીવો ટેક્સ કર માફ કરી દીધો હતો સાહેબ. એટલે દુનિયાની માલપા તમારા સમાજની એવી અનેક વાતો પડી છે અને એવી જ આ સત્ય ઘટના જ્યારે રામજી દાદાએ આંખમાંથી આહુડું પાડ્યું છે અને મારી મેલડી સાંભળ્યું છે બાપ કે મારા એક દીકરાના ઘેરે દીકરો અને બીજા દીકરાના ઘેરે દીકરો નથી, પણ એ મારી કોડીમાં બેઠેલી મેલડી, મારું નિર્ધનિયાનું નાણું કહેવાય, મારી મકવાણાના ભાગ લે મારી ગાંડા બાપા એ તન મેલડી ને કોકતી સમાડી હો, ઈશ્વરભાઈ ભગવાનભાઈ ચૌહાણ 1111 રૂપિયા આપી અને માં મેલડી ને વધાવ. ધનવાદ ધનવાદ, તાળી પડો બાપ જોરદાર, જીવે જીવે બાપ. હા, મારી ગાંડા બાપા એ મારી મકવાણા ના વ્યવહાર ની દેવી, એ મા, રામજી દાદાએ કીધું મા મેં નહીં, મારા સંતાને નહીં, મારા દીકરાએ નહીં, અમે તો નહીં, પણ અમારા વડવાએ અમારા ગાંડા બાપાએ જો તને કોગદી કુવાડીમાં પાંચ આંગળીથી ધૂપેણામાં ધૂપ કર્યો હોય, એ માળી કોગદી જમાડી હોય અને જો આવા ટાણે મધરી રાત થઈ છે, અંધારી રાતની મેઘલી મળી છે, હિપસીના મોઢા જેવી રાત થઈ છે, એવી હિપસીના મોઢા જેવી રાત થઈ છે, પણ જો અત્યારે કદાચ મારો અંતરનો અવાજ માડી, દીકરા તો દેવ નહીં વાલા હોય ને બાપ, હે, પણ મારી ભગવતી જો કદાચ મારા દીકરાના ઘરે જો પારણું બધાય, લગ્ન થયા અને 10-11 વર્ષનો વાણા વીતી ગયા છે અને તોય સંતાન નથી, એ દુનિયાના આ વૈજ્ઞાનિક આ ડોક્ટરો એને ના પાડી દીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં છૂટી છે, ગમે એટલા રૂપિયા ખર્ચવા હોય તોય છૂટી છે, હવે આને સંતાન ન થાય, કોને, ભરતભાઈના ઘરેથી બાઈને અમારા બહેનને, હવે આને સંતાન ન થાય, પણ મારી મેલડી કે કદાચ ગાંડા બાપાની કમાણી હોય અને રામજી દાદાનો અવાજ સાંભળી હોય અને મારી મેલડી કે કદાચ દુનિયાનું ડોક્ટર દુનિયાના વૈજ્ઞાનિકને જો ખોટું ન પાડું, ડુંગર પર ભરતભાઈ 501 રૂપિયા આપીને મારી મેલડી ભરોસે આપે, ધન્યવાદ ધન્યવાદ. અત્યારના સાયન્સને, અત્યારના આધુનિક યુગને અને અત્યારના વૈજ્ઞાનિકને જો ખોટા ન પાડી દઉં તો હું ગાંડા બાપાની કમાણીની કોડમાં બેઠેલી મેલડી નો કહેવાય, હો બાપ. પણ મારી વાંજિયા મેણા જગત માં ધોયેલા, એ મા વાંજિયા મેણા ધોયેલા છે ભાઈઓ, પોતાના આંગણાની મલપા પોતાના જેઠના દીકરાનો સારો પ્રસંગ આવ્યો હોય, લગ્ન પ્રસંગ અને તેથી ભરતભાઈના ઘરેથી બાઈને હરખ હોય ને અમારા બહેનને, પણ શું કરું બાપ, પણ ખોળામાં ચોખા રહી ગયા હોય, ખંભા માથે લીલી ચૂંદડી રહી ગઈ હોય અને ચાક વધાવવા માટે જતા હોય ને બાપ, ત્યારે દુનિયા છે, આ તો દુનિયા દોરંગી છે બાપ, હે, એ દુનિયા રે દુનિયા યા મતલબી છે દુનિયા, દુનિયા રે દુનિયા યા સ્વાર્થી છે દુનિયા,
દુનિયા દોરંગી, દુનિયા મતલબી. હા, આ કોરોનામાં બધાને અનુભવ થઈ ગયો છે. બોલો કેવો મતલબી આ દુનિયા છે, થઈ ગયો ને ભાઈ. એ ઊંચી આંગળીઓ કરો જેને અનુભવ થયો હોય. કોઈને હાસે ખોટે ફોને આવ્યા, કેમ છો, કાંઈ જરૂર છે એમ પૂછ્યું તું કોઈ. બાકી એમ થાય કેવી વાહ વાહ કરતા હોય, પૂછ્યું તું કોઈ. એકવાર ઊંચો વાત કરો જેને અનુભવ થયો, ઊંચો વાત કરો. હાલો મારો બબલીઓ, સાચી વાત છે, મને થયું એટલે કહું. લે બોલો. હા, એ દુનિયા રે દુનિયા, યા તો મતલબી છે દુનિયા. પણ ત્યારે આ દુનિયા અમારી કોઈ ફગી નથી માં, જ્યારે અમારી દુબળી એ દિશા હતી, કોઈ નો તું ત્યારે મારી મેળડી હતા.